બ્લેચિંગમાં આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં પાણીની લાઇન લીકેજ થતા લોકોને પરેશાની થઈ રહી છે. લાંબા બંદર ગામના બસ સ્ટેન્ડ નજીક લાઇનમાં લીકેજ છે. મુખ્ય માર્ગો પર પાણી રેલાતા લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે લાઇન રિપેર કરવામાં ન આવે તો સ્થાનિક લોકોમાં બાબતને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં પાણીની લાઇનમાં લીકેજ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. લાંબાબદર ગામના બસ સ્ટેન્ડ નજીકની આ ઘટના છે. મુખ્ય માર્ગો પર પાણી આવી જતા લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે, ત્યારે લોકોમાં આ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા ગામના પંચાયતને બેદરકારીને હિસાબે જે પાણી રસ્તામાં ઢોળાય છે અને લાઈનો તૂટી ગઈ ઘણો સમય થઈ ગયો છે. બે ત્રણ વખત રજૂઆત પણ પંચાયતમાં કરી પણ કોઈ જવાબ આપતા નથી. અને આજે રસ્તામાં પાણીનો બગાડ નીકળે છે અને બધા પબ્લિકને હાલી નીકળવાનું હોય, બાજુમાં અન્ય સમાજ પણ આવેલી છે અને પંચાયતની આજુબાજુમાં જ છે. આજે જગ્યા તૂટેલી છે પાણીને, તો કોઈ પંચાયતમાં કોઈ જવાબ આપતો નથી અને કોઈ પણ કાર્યવાહી કરતા નથી. ના, તાત્કાલિક જે લાઇન તૂટેલી છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ અમારી ગ્રામજનોની માંગ છે.